પશ્ચિમ કચ્છ પોલીસની સી ટીમ દ્વારા દીકરીઓને સુરક્ષિત રહેવા અને સાયબર ક્રાઈમ અવેરનેસ અંગે સમજ આપવા ભુજ ખાતે આવેલ મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ ઇન્ચાર્જ અધિક્ષક વિકાસને સંબોધન કરતા જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે કોઈ પણ મુશ્કેલ સમય પોલીસનો સંપર્ક સાધવો જોઈએ અને એના માટે મુશ્કેલ સમયમાં હેલ્પલાઇનનો ઉપયોગ કરી પોલીસની સી ટીમની મદદ લેવી જોઈએ તેમજ દીકરીઓને સાયબર ક્રાઈમ અવેરનેસ અંગે સમજ અપાઈ હતી આજ मुक्त जीवन स्वामी बापा महिला कॉलेज में स्टूडेंट्स और टीचर्स के साथ ट्रैफिक अवेयरनेस और महिला सुरक्षा को लेकर के संवाद हुआ ये संवादों की एक श्रृंखला का पहला चरण है हमारी शी टीम और ट्रैफिक टीम्स लगातार बुद्ध सिटी में दौरे कर रही है और सभी स्टूडेंट से महिलाओं से बच्चों से बच्चियों से बातें कर रही है और उनकी समस्याओं को जानने का हम लोग लगातार प्रयास कर रहे हैं साथ ही साथ हमारी टीम लगातार भुज के नागरिकों को हेल्पलाइन नंबर्स प्रोवाइड कर रही है जिन पे वे किसी भी प्रकार की समस्या हो तो उस पर संपर्क कर सकते हैं इस संबंध में इस तरह के सेमिनार आगे भी आयोजित होते रहेंगे और हम मेरी पश्चिम कच्छ पुलिस की ओर से तमाम नागरिकों से निवेदन है कि आपको किसी भी तरह की महिला संबंधी या ट्रैफिक संबंधी कोई भी समस्या हो तो हमारे जो हेल्पलाइन नंबर्स हैं उन पे आप कृपया करके संपर्क करें हम तुरंत रेस्पॉन्ड करेंगे और आपकी समस्या का समाधान करेंगे ये डेजिग्नेटेड सी टीम मैंने अभी बनाई है इस समय अवेयरनेस की ज्यादा जरूरत है तो एक बार पुलिस स्टेशन के जुरिस्टिक्शन से ऊपर उठ के पूरे सिटी को पहले कवर करने का टारगेट रखा गया है वैसे पुलिस स्टेशन वाइज सी टीम्स भी हैं लेकिन ये डेजिग्नेटेड सी टीम को अभी पुलिस स्टेशन से ऊपर उठा करके जूरिस्टिक्शन ना बांधते हुए एक विस्तृत काम करने का कार्यभार मैंने सौंपा આજે મુક્તુજ્જીન સ્વયંબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપણા કચ્છના વેસ્ટ પોલીસ અધ્યક્ષ શ્રી વિકાસ ચુડા સાહેબના અધ્યક્ષ પદે અને સી ટીમની સાથે મળી અને એક સ્ટુડન્ટ અવેરનેસ પ્રોગ્રામ અમે એક આયોજન કરેલું છે જેમાં સી ટીમ મહિલા સુરક્ષા તકલીફો શું પડે છે મહિલાઓને અથવા તો તેના માટે પોલીસ તંત્ર કેવી રીતે તેમને મદદરૂપ થાય તે માટેનું એક સેમિનાર રાખેલું છે અને પોલીસ તંત્ર તરફથી તેમને એક નંબર આપવામાં આવશે અને એમાં તેમને અથવા તેમના કુટુંબીજનોને કોઈને પણ તકલીફ પડશે તો સીધો પોલીસ તેમને મદદરૂપ થશે તે માટેનો એક સેમિનારનું આયોજન કરેલ છે સાયબર ક્રાઇમ વિશે વખતો વખત પોલીસ અધિકારીઓ શ્રી તરફથી તેમની ટીમ અહીંયા આવતી રહે છે વર્ષમાં બે ત્રણ વાર જ્યારે નવા નવા સ્ટુડન્ટો દર વર્ષે આવે ત્યારે આવતી રહે છે અને આ વખતે પણ સુડા સાહેબ કહીને ગયા છે કે અમને એશ્યોરન્સ આપ્યું છે કે ખુલતી દિવાળી વેકેશનમાં એક સ્પેશિયલ એના માટેનો જ એક ખાસ સેમિનાર સાયબર ક્રાઇમ વિશે કારણ કે જે સાયબર ક્રાઇમ આપણે જોઈએ છીએ કે રોજબરોજ એનું પ્રમાણ વધતું જાય છે અને નવા નવા પ્રકારના ક્રાઇમ્સ સાયબર ક્રાઇમ આવતા જાય છે તો તે અવગત કરાવવા માટે અને તેનાથી બચવા માટે કરીને એક દોઢ કલાકનું સેમિનાર ખુલતા વેકેશનમાં અમે અમારા સ્ટુડન્ટ્સ માટે કરવાના છીએ હવે એ એ જ એના માટે જ અમે એક આ જે સાયબર ક્રાઈમનું જે સેમિનારનું આયોજન કરવાના છીએ કે એમાં કયા કયા એપ્લિકેશન્સ કેવી કેવી સાઇટું જે આપણે જેને આપણે ડાઉનલોડ ના કરવી જોઈએ અને તેમાં આપણે ના કરવું જોઈએ કારણ કે એ બધી છેતામ છેતરામણી અને લોભામણી બધી એપ્સ હોય છે અને શરૂઆતમાં તો આપણે એવા બધા પ્રલોભનો આપે કે આપણે એમાં આવી જઈએ અને એક યંગ માનસ એવું હોય છે કે તે જલ્દી પ્રલોભાય જાય છે અને એમાં આપણે નુકસાને વેઠવું પડે છે આજે આપણી કોલેજમાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં સી ટીમ જે કામ કરે છે બહેનો માટે એક અવેરનેસ પ્રોગ્રામ રાખેલો છે કારણ કે તાજેતરમાં બહેનોને લગતા ઘણા બધા એવા કિસ્સા બને છે અને ત્યારે બહેનો સાયબર ક્રાઈમમાં પણ અને આમે ક્યાંય ફસાઈ ન જાય અને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેથી માનનીય એસપી સુંડા સાહેબની ઉપસ્થિતિમાં આજે આપણે એક એવા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરેલ છે તો ખાસ કરીને સી ટીમની જે કામગીરી છે એ બાબતે વિસ્તારથી દર્શાવવામાં આવશે અને સી ટીમના નંબર પણ આપવામાં આવશે ટ્રાફિક અને બહેનોને લગતા જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ જાય એના માટેનો એક અવેરનેસ કાર્યક્રમ આપણે રાખેલ છે આજે મારું નામ જાડેજા શ્વેતાબા ઝવેરસિંહ છે હું મુન્દ્રાની રહેવાસી છું અને હાલમાં ભુજમાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં અભ્યાસ કરી રહી છું આજે અમારી કોલેજમાં મહિલાને સતર્ક કરવા તથા તેમને કેવી રીતના તેમનો પ્રોબ્લમ્સ જે હોય તેનું નિવારણ લાવવા તેમજ મહિલા હેલ્પલાઇન નંબર થી તમે કોઈ પણ સંજોગમાં અટકાવી ગયા હોય તો તેનું કેવી રીતના નિવારણ લાવો તેના વિશે અમારી કોલેજમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ટીમને તો તમે બધા જાણતા જ હશો તે આપણે આપણા શહેરમાં કોલેજ સ્કૂલ ગાર્ડન્સ શોપિંગ મોલ્સ દરેક જગ્યાએ પેટ્રોલિંગ કરી કરે છે તેમના દ્વારા અમે આ શહેરમાં સેફ ફીલ કરી શકીએ છીએ તેમના દ્વારા અમારા પેરેન્ટ્સ આ શહેરમાં સે સેફ ફીલ કરે છે કે મારી દીકરી સારી રીતના અભ્યાસ કરી શકે અને તે ખૂબ જ રિલીવડ રહે છે શી દ્વારા કરવામાં આવતા કાર્યક્રમોમાં તે અમને શું ગુડ ટચ છે શું બેડ ટચ છે કેવા વ્યક્તિ સાથે સંપર્ક રાખવા જો તમારા સાથે કાંઈ ખરાબ થાય તો કેવી રીતના કોન્ટેક કરવો તે દરેક જ પ્રોબ્લેમનો સોલ્યુશન આપી દે છે શી ટીમ અમારી કોલેજમાં આવીને સેમિનાર દ્વારા અમને જાણ કરે છે અને ગાઈડલાઇન્સ આપે છે હાલમાં સાયબર ક્રાઇમનો પણ રેટ વધી રહ્યો છે જેમાં કોઈ પણ તમને અજાણ્યા નંબરથી લિંક શેર કરવામાં આવે તમારા ઇમેઇલમાં કોઈ લિંક શેર કરવામાં આવે કે તમારો પાસપોર્ટ તમારા બેંક અકાઉન્ટની ડિટેલ્સ મોકલો જેમાં અપડેટ કરવાની જરૂર છે અને જો તમે આવી કોઈ પણ લિંક પર ક્લિક કરો તો તમારા તરત જ પૈસા કપાઈ જાય છે તો આવી બધી લિંકથી દૂર રહેવું અને અજાણ્યા લોકો તમને કોલ કરે કે હું તમારો જાણીતી જાણીતો વ્યક્તિ છું મને હમણાં જ પૈસાની જરૂર છે તો આવા બધા ફ્રોડ કોલ થી પણ દૂર રહેવું હાલમાં સોશિયલ મીડિયામાં પણ એવા કેટલા બધા બનાવ બનતા હોય છે જેમાં લોકો દીકરીઓને ફોલો રિક્વેસ્ટ મોકલીને તેમને કેટફિશ કરીને તેમના સાથે સંબંધો રાખે છે અને પાછી તેમને હેરાન અને બ્લેકમેલ કરે છે આવા જો તમારે સાથે કંઈ પણ થાય તો તમે શી ટીમને જાણ કરી શકો છો અને તેમ તેનું નિવારણ ખૂબ જ જલ્દી તમને આપશે